कोरोना महामारी में दिन प्रतिदिन केस में वधारो थतो जाय छे अने तंत्र द्वारा कोई कारणोसर आंकड़ा छुपावामां आवे छे जे अंगे कांग्रेस समिति द्वारा रजूआत कराई। कोरोना महामारी चाली रही छे अने भावनगर में दिन प्रतिदिन कोरोनाना दर्दीओ वधी रह्या छे, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કારણોસર કોરોનાના દર્દીઓના આંકડા જાહેર કરાતા નથી, આંકડા છુપાવવામાં આવે છે। આંકડા છુપાવવાનું કારણ શું? તંત્રએ કોરોનાના દર્દીઓના સાચા આંકડા નામ સરનામા સાથે જે રીતે પહેલા કરવામાં આવતા હતા તે પ્રમાણે પ્રેસ આઉટ કરવા જોઈએ, જેથી આજુબાજુવાળાને ખબર પડે અને કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય। आज भावनगर शहर कांग्रेस समिति द्वारा कमिश्नर साहेब श्री ने अमे आवेदन पत्र देवा आव्या छीए के भावनगर में दाड़े ने दाड़े परिस्थिति खूब खराब थई रही छे। चार पांच दिवस पहला दररोज ना सचोट आंकड़ा नाम અને એડ્રેસ સરનામા સહિત આપતા ઓચિંતા બંધ કરી દેવામાં આવ્યા। શું કામ? લોકોને ખબર ન પડે કે બાજુમાં કોરોનાગ્રસ્ત રહે છે, એ માટે સંક્રમણ આપણે વધારવું છે કે ઘટાડવું છે એ ખબર નથી પડતી। તંત્ર દ્વારા કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા પણ છુપાવવામાં આવે છે, તેનું કારણ શું? જો દર્દીઓનું મૃત્યુ કોરોનાથી થયું હોય તો ડેડ બોડી તેમના વાલી વારસને સોંપવામાં કેમ આવતી નથી? અને જે આરોગ્ય એપ સરકારે બનાવી છે તેમાં પણ પૂરતી માહિતી મળતી નથી અને દરેક લોકો એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા નથી હોતા, જેથી દરેક લોકો આરોગ્ય એપ વાપરી ના શકે, જેથી દરેક સુધી માહિતી પહોંચતી નથી। પરંતુ કોરોના ન હોય, અવસાન પામ્યા હોય અને ઉપરથી રિપોર્ટ એવો આવે કે એને કોરોના નથી, પરંતુ એની લાશ પાછી સોંપવામાં આવતી નથી એના વાલીઓને, એનું કારણ શું? જો નથી એનું ડેટ સામાન્ય છે તો એની લાશ એના વાલીને સોંપવામાં આવે। કાંઈક ને કાંઈક છુપાવવાની માયાજાળ ચાલી રહી છે। અમારી એટલે જ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિની માગણી છે કે સચોટ આંકડા આવવા પડે। તંત્ર દ્વારા દરેક સાથે સંકલન સાધી કોરોના દર્દીઓના આંકડા નામ સરનામા સાથે દરરોજ જાહેર કરવા જોઈએ। અગાઉ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરેલ કે બહાર ગામથી આવેલ એટલે કે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટથી થઈ ફક્ત સારવાર કરાવવા આવતા હોય તેમની આરોગ્ય તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે, જે રજૂઆત તંત્રએ લીધેલ નહીં, તેના કારણે આજે ભાવનગરમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। હાલમાં તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરવા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી। આ બધા પ્રશ્નો, ઘણી રજૂઆતો અમારી પાસે આવે છે, પણ મને સમજાતું નથી આ શું કામ આ બધા છુપાવે છે? કાંઈ એવોર્ડ લેવાનો છે અને કદાચ મૃત્યુ પામ્યા કોરોનામાંથી, તો એમાં છુપાવવાની શું વાત છે? લોકો સજાગ થઈ જશે, સાચી માહિતી આપો તો લોકો એકદમ સજાગ થશે।